નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 3 વિષય પર્યાવરણ, તેમાં જોઈએ ચેપ્ટર નંબર 25. તેમનું નામ છે મારો તાલુકો. તેમાં આપણે જોઈએ પ્રશ્ન પહેલો કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો છે કે તમારા ગામના ફળિયા મહોલ્લાનું નામ શ્રીનિવાસ, તમારા ગામની પૂર્વમાં આવેલ ગામ સુરનિવાસ, ત્રીજું છે કે તમારા ગામની પશ્ચિમે આવેલું ગામ તો કે મોટા ચારોડિયા, અને ચોથું તમારા ગામની ઉત્તરે આવેલું ગામ મોરબા, પાંચમું છે કે તમારા ગામની દક્ષિણે આવેલું ગામ વાવડી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલું છે કે ઘણા ફળિયા કે મોહલ્લા ભેગા મળીને શું બને, ગામ બને. બીજું, ઘણા ગામના સમૂહથી શું બને, તાલુકો. ત્રીજું છે કે ઘણા તાલુકાના સમૂહથી શું બને, જિલ્લો. અને ચોથું, ઘણા જિલ્લાના સમૂહથી શું બને, રાજ્ય. પાંચમું, આપણા રાજ્યનું નામ શું છે, ગુજરાત. છઠ્ઠું, ઘણા રાજ્યના સમૂહથી શું બને, દેશ. અને સાતમું, આપણા દેશનું નામ શું છે, ભારત. પ્રશ્ન નંબર 3, તમારા અને તમારા મિત્ર કે મામાના ગામ વિશે લખો. વિગત, ગામ વિશે અને તમારા મિત્રના ગામ વિશે. તેમાં આપણે જોઈએ ગામનું નામ વિરડે, મિત્રના ગામનું નામ દરડા, ગામનો તાલુકો છે ગિરિયાધાર, અને મિત્રના ગામનો તાલુકો છે પાલીતાણા. ગામમાં જોવા મળતા પ્રાણીઓ ગાય ભેંસ, મિત્રના ગામમાં જોવા મળતા પ્રાણીઓ પણ ગાય ભેંસ બકરી. ગામમાં ઉજવાતા તહેવારો હોળી અને ધૂળેટી, અને મિત્રના ગામમાં ઉજવાતા તહેવારોમાં નવરાત્રિ. ગામમાં ભરાતા મેળાઓ, એમાં જગતપીર મંદિર, અને મિત્રના ગામમાં છે કોઈ મેળાઓ યોજાતા જ નથી. ગામમાં ધાર્મિક સ્થળોમાં આવશે જગતપીર મંદિર અને મિત્રના ગામમાં મંદિર. ગામમાં રહેતા તમારા સંબંધીઓ કાકા, અને મિત્રના ગામમાં રહેતા સંબંધી મામા. ગામનો જિલ્લો ભાવનગર, મિત્રના ગામનો જિલ્લો પણ ભાવનગર. ગામમાં કઈ નદી છે તો કે શેત્રુંજી, અને મિત્રના ગામમાં એ કોઈ પણ નદી નથી. ગામમાં તળાવ છે, નામ લખો તો કે ના. મિત્રના ગામમાં શેત્રુંજી ડેમ છે. ગામમાં જવા માટે બસ, રિક્ષા કે ટ્રેનમાં જવું પડે છે તો કે બસમાં. અને તમારે ગામનું નવું નામ પાડવું હોય તો તમે શું નામ રાખશો, તો મારા ગામનું નામ કૃષ્ણપર અને મિત્રના ગામનું નામ છે ગોકુળ ગામ રાખીશું.